नमस्कार दोस्तों, तमे जोड्या छो नवसारी लाइफ। कोरोनाना संक्रमण ने લઈને નવસારીએ અનેક લોકોને ગુમાવ્યા છે, ત્યારે વધુ એક દુઃખદ સમાચાર આપણા માટે આવ્યા છે। નવસારી બિલ્ડિંગ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ એવા હિંમત સુખડિયાનું કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું છે। તેઓ સુરત ખાતે સારવાર લઈ રહ્યા હતા અને તેમનું અવસાન થયું છે। હિંમત સુખડિયા એ બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ હતા, એટલે કે બિલ્ડિંગ મર્ચન્ટ એસોસિએશનના તો પોતે પ્રમુખ હતા, પરંતુ તેમના પરિવારમાં ભરતભાઈ સુખડિયા કે જેઓ હાલ નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે, સાથે સાથે તેઓ બિલ્ડર એસોસિએશનના પણ પ્રમુખ છે, ક્રેડાઈ નવસારીના પણ પ્રમુખ રહી ચૂક્યા છે, અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે। તો તેમના એક મોટા ભાઈ એવા કનુભાઈ સુખડિયા જાણીતા એડવોકેટ છે, ત્યારે હિંમત સુખડિયા પણ સૌરાષ્ટ્ર સમાજના અનેક કાર્યકારીઓમાં તેઓ પોતે કાર્યકર તરીકે કામ કરતા હતા અને અનેક પ્રશ્નો માટે તેઓ બિલ્ડિંગ એસોસિએશન એટલે કે જે બિલ્ડર મર્ચન્ટ એસોસિએશન હતો તેના માટે સરકાર અને અન્ય જગ્યાએ રજૂઆત પણ કરતા હતા। ખૂબ યુવા કર્યા હતા, ત્યારે તેઓએ યુવાનીમાં નેતૃત્વ કરી અનેક યુવાનોને પથદર્શક પણ બન્યા હતા। ખૂબ મોટું મિત્રવર્તુળ ધરાવતા હિંમત સુખડિયાની અચાનક વિદાયને પગલે આજે સૌરાષ્ટ્ર સમાજ સહિત સમગ્ર નવસારીના યુવાધનમાં તેમની ખોટ ચાલશે। નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ કે જેઓ સુખડિયા પરિવાર સાથે પારિવારિક નાતો ધરાવે છે, ત્યારે આ અવસાનના સમાચાર બાદ જે પિયુષભાઈ દેસાઈએ વાત કહી તે જોઈ લઈએ। આજે સવારે મારા શાળા જે અમેરિકા છે નયનભાઈ, અમારા ફેમિલી રિલેશન છે આપણે ભરતભાઈને એમની સાથે ઘણા વખતથી ફોન પર વાટાઘાટ થતી હતી કે હિંમતભાઈ, ભરતભાઈ સુખડિયાના ભાઈ હિંમતભાઈની જે સુરત દાખલ કર્યા છે હોસ્પિટલમાં, બે દિવસ પહેલાં જ મારી વાત થઈ અને કાલે પણ વાત થઈ, ત્યારે મને કહ્યું કે ખૂબ સુધારા પર છે, થોડી થોડી સુધારા પર આવી રહી છે તબિયત। પરંતુ મિત્રો, કોવિડ-19ની જે મહામારી છે એમાં અનેક યુવાનો હોય કે જેને એમ કહેવામાં અકલ્પના નહીં કરી શકાય એવા વ્યક્તિઓને આપણી વચ્ચેથી નથી રહ્યા અને એનું આપણને ખૂબ આ મહામારી 100 વર્ષ પછી જ્યારે આવી છે એનું દુઃખ છે। હિંમતભાઈ અને ભરતભાઈ સાથે, ભરતભાઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ થયા અને હું એમ માનું છું તે પહેલેથી ઘણા વર્ષોથી એ જ્યારે નાનપણથી અમારા ફેમિલી સાથેના ફેમિલીના સંબંધો હતા અને મને આજે ખૂબ દુઃખ છે, એક લોકપ્રતિનિધિ તરીકે કાર્યકર તો ગુમાવ્યો છે પરંતુ સાથે એક રચનાત્મક અભિગમ દ્વારા એ આખું ફેમિલી, હિંમતભાઈ હોય એમના ભાઈ હોય કે આખું ફેમિલી, રચનાત્મક અભિગમ દ્વારા જે સમાજની સેવા કરી રહ્યા હતા અને ખૂબ નાની વયે આપણે જ્યારે હિંમતભાઈને ગુમાવ્યા છે ત્યારે હું ખૂબ દુઃખ અનુભવું છું અને મારી અને મારા ફેમિલી તરફથી એમને શ્રદ્ધાંજલિ આપું છું। પરમ કૃપાળુ પરમાત્મા એમને, એમના ફેમિલીને અને ખાસ કરીને ભરતભાઈને ખૂબ શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું। આમ પિયુષ દેસાઈના કહેવા મુજબ તેમને એમના એક પરિવારનો મોભી એટલે કે એક પરિવારનો સભ્ય ગુમાવ્યો છે, એવું એમને હિંમત સુખડિયાને અવસાનને અંતે પોતાના પ્રતિક્રિયા વ્યક્ત કરી। તો સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના પ્રમુખ અને જાણીતા એડવોકેટ એવા મધુભાઈ કથિરિયા પણ આ સમાચારથી વ્યથિત થયા છે। મધુભાઈએ આ સમાચાર અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે, શું કહ્યું મધુભાઈએ એ જોઈએ। ઓમ શાંતિ। સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજનો આજે એક હોનાર યુવક હિંમતભાઈ સુખડિયાના દેહાંત પ્રસંગે ખૂબ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું। છેલ્લા એકાદ માસથી હિંમતભાઈ સુરત ખાતે સારવારમાં હતા અને દરરોજ એવા સમાચાર મળતા હતા કે સ્ટેબલ છે, સ્ટેબલ છે, પણ ભગવાને આજે એની જીવાદોરી પૂરી કરી અને ખૂબ મુશ્કેલ ભર્યા સમયમાં, કોરોનાની પરિસ્થિતિમાં એમને ભગવાન એમના સ્થાને લઈ ગયા છે। એમના કુટુંબ ઉપર આવી પડેલ આફતમાં ભાઈ શ્રી બાબુભાઈ, ભાઈ શ્રી ભરતભાઈ, ભાઈ શ્રી કનુભાઈ અને પરિવારને
ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આપણે સદાય એમના દુઃખમાં સહભાગી થઈએ. અને હિંમતભાઈનો સાલસ સ્વભાવ, વિશાળ મિત્રવૃંદ અને સર્વે સગા સંબંધીઓને ભગવાન ખૂબ શક્તિ આપી અને આપણે એના અધૂરા કામો પૂરા કરીએ એ જ પ્રભુને પ્રાર્થના. ઓમ શાંતિ. સુખડિયા પરિવાર સાથે પારિવારિક નાતો ધરાવતા અને ખાસ કરીને ભરતભાઈ સુખડિયા સાથે એકદમ મિત્રતા ધરાવતા એવા નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ સાહેબ પણ અચાનક સુખડિયા પરિવારમાં આ હિંમતભાઈની વિદાયને અંધારી વિદાય ગણાવી હતી અને તેમણે પણ શોક વ્યક્ત કર્યો હતો. શું કહ્યું ભુરાલાલ સાહેબ એ જોઈ લઈએ. હિંમતભાઈ સુખડિયાનું આજે દુઃખદ અવસાન થયો છે. હિંમતભાઈ અમારા પાર્ટીના એક અનેરા કાર્યકર્તા હતા. હમણાં જ નવસારી નગરપાલિકાની ચૂંટણી જે ગઈ હતી એમાં અમે સાથે કામ કર્યો હતો, એટલે એ યાદો અમે ભૂલી નથી શકતા. અને મારા મિત્ર એવા શ્રી ભરતભાઈ સુખડિયાના એના નાના ભાઈ હતા, એને લીધે પણ અમારે અવારનવાર એને સાથે મળવાનું રહેતું હતું અને અમારા પારિવારિક સંબંધ હતા. પરમ કૃપાળુ પરમાત્મા જ્યારે આજે એમનું દુઃખદ અવસાન થયું છે ત્યારે એના પરિવાર પર આવેલી આપત્તિ અને દુઃખ દર્દ સહન કરવાની શક્તિ આપે અને એમની આત્માને ચીર શાંતિ આપે એ જ પ્રભુને પ્રાર્થના. આભાર. સુખડિયા પરિવારે આજે એમનો એક સભ્ય ગુમાવ્યો છે, પરિવારનો એક અંગ ગુમાવ્યો છે. યુવાન હિંમત સુખડિયાની અનેક સપનાઓ હતા, તે નવસારીના હિત માટે સતત કાર્યરત રહેતા હતા ત્યારે અચાનક તેમની વિદાયથી નવસારી શહેરને એક મોટા યુવાન અને દીર્ઘદ્રષ્ટા યુવાનની ખોટ સાલશે. નવસારી લાઈવ પરિવાર સુખડિયા પરિવારને તે પોતાની સંવેદના વ્યક્ત કરે છે, સાથે સાથે તેમના પર આવેલા આ દુઃખને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના સાથે હિંમત સુખડિયાના આત્માને શાંતિ આપે એવી અમે વંદના કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.